ઉનાઈ રેન્જના વન વિભાગના અધિકારીઓએ ડાંગ જિલ્લાના ચિકારનાકા ચેકપોસ્ટ તોડ્યા બાદ ઉનાઈ રેન્જના પાઠકવાડી અને ઉમરવાવ પાસે સરકારી વાહને ટક્કર મારી પૂર ઝડપે હંકારી જઈ રહેલા ચોરીના સાગના લાકડા ભરેલ ટેમ્પાનો ફિલ્મી ડબ્બે પીછો કરી મોહુવરિયા ગામ પાસેથી ઝડપી પાડી. ચોરીના લાકડા ભરેલ ટેમ્પો સાથે એકની ધરપકડ કરી હતી. પોલીસના હાથે ઝડપાયેલા ટેમ્પો ચાલક કનુ ગામિત જંગલમાંથી તેના સાગરીતો સાથે સાગના લાકડાની ચોરી કરી ટેમ્પો ભરી લઈ જતો હતો. તે વખતે વન વિભાગના અધિકારીઓથી બચવા તેણે ચેકપોસ્ટ તોડ્યા બાદ તેને અટકાવવાનો પ્રયાસ કરનાર અધિકારીઓની સરકારી ગાડીને પણ ટક્કર મારી ભાગી ગયો હતો. જો કે આ બનાવની જાણ થતાં જ ઉનાઈ રેન્જના અધિકારીઓએ ફિલ્મી ડબ્બે મહુવરિયા ગામ પાસેથી ચોરીના લાકડા ભરેલ ટેમ્પો સાથે કનુ ગામિતની ધરપકડ કરી હતી. ઉનાઈ રેન્જમાં ગઈ રાત્રે દરમિયાન ડાંગ વિભાગના ચિકાર નાકા તરફથી એક સુપર એસી ગાડી નાકો તોડી અને લાકડા ભરેલી ગાડી ઉનાઈ રેન્જમાં આવી રહી હતી, જેની વાયરલેસ દ્વારા મેસેજ મળતા અમારી પેટ્રોલિંગ સ્ટાફ તથા અમે એ ગાડીને પીછો કરી અને એ પીછા દરમિયાન ડાંગ વિભાગનો સ્ટાફ પણ અમારી સાથે હતો. મોહડિયા ગામે એ ગાડીને પકડી જ્યાં 16 સાગી ચોરસા અને ગાડીની કિંમત કુલ મળી 1.5 લાખ રૂપિયા જેટલો માલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે, જેમાં મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સાહેબ આનંદકુમાર સાહેબને ખબર આપતા તેઓએ પણ રાત્રિ દરમિયાન ત્યાં દોડી આવી અને અમને આ કામમાં માર્ગદર્શન આપેલ છે.